શ્રી વિધિ પટેલ માધ્યમિક શાળા માંડાવડમાં આપનું સ્વાગત છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું ગુજરાતીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેમાં પદ્ય છે 7 નું હું એવો ગુજરાતી। તેમના કવિ વિનોદ હરગોવિંદદાસ જોશી, જન્મ 13/8/1955। તેમનું વતન છે બોટાદ। સાહિત્ય પ્રકાર જે હું એવો ગુજરાતી, એમનું સાહિત્ય પ્રકાર ગીત છે જે વિનોદ જોશીએ જે અહીંયા આપણને હું એવો ગુજરાતી જે આ કાવ્ય આપણે આપ્યું છે। આ કાવ્યની અંદર એમનું જે સાહિત્ય જોવા જઈએ તો ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડી તુંડિકા આ તેમના કાવ્ય સંગ્રહ છે। ત્યાર પછી અભિપ્રેત, નિર્વેશ, રેડિયો, નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ આ તેમના વિવેચન ગ્રંથો છે। હવે અહીંયા જે આપને વિનોદ જોશીએ જે કાવ્ય આપ્યું છે હું એવું ગુજરાતી, તો એમનો જે ગુજરાતી કેવો હોય છે અને ગુજરાતીનું જે ગૌરવ વધારતું એવું આ કાવ્ય આપને અહીંયા આપવામાં આવ્યું છે। વિનોદ જોશીએ ગુજરાતનું જે ગૌરવ વધે ખમીરવંતી એનું એવું આ એક ગીત આપને અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે। તો જોઈએ આપણે વિનોદ જોશીનું જે હું એવો ગુજરાતી કાવ્યનો જે ભાવ છે આ ભાવને જોવાનો પ્રયત્ન કરશો, એનો સાર જોવાનો પ્રયત્ન કરશો। એટલે જે હરેક ગુજરાતની જે વિશિષ્ટતાઓ છે, જે ગુજરાતની જે આમ કહી શકીએ કે ગુજરાતની અંદર જે એની જે મહત્ત્વ છે આ મહત્ત્વને અહીંયા સિદ્ધ કરવાનો જે વિનોદ જોશીએ પ્રયત્ન કર્યો છે, તો એવું કાવ્યને આજે આપણે જોવાનો પ્રયત્ન કરીએ। હું એવો ગુજરાતી, વિનોદ જોશી। વિદ્યાર્થી મિત્રો, કે આજે આપણે ગુજરાતનું જે મહિમા છે એમનું જે વર્ણન કરતો આજે કાવ્યની અંદર વિનોદ જોશી જે વિશિષ્ટ રૂપે આપણે અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે। ગુજરાતી હોવાનું ગૌરવ આ ગીત રચનાની અંદર શરૂઆત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હજી આપણી ગુજરાતની જે વિશેષતાઓ છે ને, તો આ વિશેષતાઓને થી જે ગુજરાત રળિયામણું છે એવો આ ગુજરાતનું મહિમાને વર્ણન કરતું અને ગુજરાત એક આપણે અભિમાન પણ થાય કે ભારત માતાનું એક એવું અંશ છે એનું જેને ગૌરવ સાથે આપણે ગાઈ શકીએ, લઈ શકીએ એવું આ ગીત વિનોદ જોશીએ જે આપ્યું છે આપણે। તો જોઈએ આપણે કે ગુજરાતની એક સમગ્ર વિશેષતાઓ સાથે ભરેલું જે આ ગીત છે આ ગીતને જોવાનો પ્રયત્ન કરીએ। હું એવો ગુજરાતી જેની ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે સાથી, અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહી સાગર, અરવલીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, હું સાવજની તાળ હું જ ગરવી ભાષા લસકાતી, હું એવો ગુજરાતી। તો હું કેવો ગુજરાતી કે જેની એક એક વાતમાંથી ગજગજ સાથી ફૂલતી હોય, જેના એક એક અંગની અંદર નર્મદા વહેતી હોય, શ્વાસોમાં મહી સાગર રમતી હોય, કે શ્વાસોશ્વાસની જેમ આપણે ક્રિયાઓ થતી હોય છે અને એ શ્વાસોશ્વાસની ક્રિયાની સાથે મહી સાગરને વર્ણન કરતી કે એક એક અંગની અંદર જેમ માનવ શરીરની અંદર જેમ લોહી એક એક નસોની અંદર વહેતું હોય છે એવી આજે આ નર્મદા આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ નર્મદા તે ગુજરાતની જીવાદોરી છે। તો આવી જીવાદોરી કે એક 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 માણસના હૃદયની અંદર એક એક અંગોની અંદર આવી નર્મદા વહેતી હોય હું એવો ગુજરાતી છું કે અરવલીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, રત્નાકર એટલે સાગર, કે જેને કહે છે કે અરવલીનો પિંડ જે પહાડો છે એવા પહાડો એને અને અરવલીનો જે પિંડ છે પ્રાણની અંદર ધબકતો હોય એવું રત્નાકર એટલે કે જે સાગર આપણા ગુજરાતની જે સાગર રત્નાકર રહેલો છે, તો આ રત્નાકરને પણ એને સાથે એટલે અહીંયા વિનોદ જોશીએ ગુજરાતની જે વિશેષતાઓ છે ને આ વિશેષતાઓને અહીંયા વર્ણન કરવાનો પ્રયત્ન, એક એક વસ્તુને લઈને ગુજરાતનું જેમ ગૌરવ લઈ શકાય એવી વાતો કરવાનો એને પ્રયત્ન કર્યો છે। તો જોઈએ આગળ, હું સાવજની તાળ હું જ ગરવી ભાષા લસકાતી, કે હું સાવજની તાળ આપણે ગુજરાત છે અને એમાંય આપણે જો સૌરાષ્ટ્ર અને એમાંય જોઈએ તો ગીરનો સાવજ જે એશિયાની અંદર જે આપણું ગુજરાતનો જે સાવજ છે સિંહ છે એ એવો વિશિષ્ટ રૂપે છે કે જે બીજા કોઈ દેશની અંદર આવો જોવા પણ ન મળતો, તો એટલે કહેશે કે હું સાવજની તાળ છું,
હું જો ગરવી ભાષા લસકા હતી, આપણી જે ભાષા હશે ને એ પણ એવી એને લસકદાર બતાવી છે, તો કહેશે કે હું એવો ગુજરાતી છું કે. ત્યારબાદ નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શંત્રુજય શૃંગ, સૂર્ય મંદિર ગુજરતો હું ધવલ તેજનો ભંગ ભૃંગ, હું ગુજરાતી ગોખ સોરી હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી, હું એવો ગુજરાતી. ત્યાર પછી કહેશે કે હું નવરાત્રિનો ગર્ભદીપ. હવે જો ગુજરાત છે ને એ ગુજરાતની અંદર જો સૌથી મોટો કોઈ તહેવાર હોય, આમ તો આપણા ભારત દેશની અંદર જો મોટા મોટો કોઈ તહેવાર હોય તો તે નવરાત્રિ છે, કારણ કે 9 દિવસ સુધી ચાલતો આ તહેવાર છે. તો આપણું એમાં ગુજરાતના જે નવરાત્રિ છે એમાં ગરબાઓ છે, રાસ ગરબાઓ છે, અતિ પ્રચલિત છે. તો નવરાત્રિનો ગર્ભદીપ હું છું, એટલે કે જે નવરાત્રિની અંદર જે દીપ જ પ્રગટાવવામાં આવશે, તો હું એવો ગુજરાતી છું કે હું શંત્રુજયની શૃંગ, શૃંગ એટલે ટોસ, કે જે શત્રુજય પહાડ છે તો આ પહાડનો હું એક ટોસ છું કે. સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ, તો હું એક ભૃંગ એટલે જે ભમરો, કે હું સૂર્ય મંદિર ઉપર એની જે ધવલ એની ટોચ ઉપર જેમ ભમરો જેમ ગુંજરાવ કરતો હોય, તો એવો હું સૂર્ય મંદિર, આપણે જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ પણ આપણું ગુજરાતની એક વિશિષ્ટ રૂપ કહી શકાય કે વિશિષ્ટ વિશેષતાઓ છે. તો આવું જે સૂર્ય મંદિર મોઢેરાનું છે એવા એને પણ અહીંયા સાથે લેવાનો પ્રયત્ન કર્યો છે. તો હું ગિરનારી ગોખ, હું ગિરનારની ગુફાઓ, ગોખ એટલે ગુફાઓ, હું ગિરનારની ગુફાઓ, કારણ કે ગિરનાર પહાડ છે, પર્વત છે, એમાં એની અંદર અનેક ગુફાઓ આવેલી છે, તો એવી હું ગુફાઓ સ્વરૂપે છું. દ્વારિકા હું જ સુધારસ પાતી, અને દ્વારિકા છે તો આવી દ્વારિકારૂપી જેને અમૃત પાઈ શકતી હોય આવી દ્વારકા, કારણ કે જેને ભગવાન કૃષ્ણનો જેને ત્યાં રાજ કર્યું હોય આવી જે દ્વારકા, સોનાની દ્વારકા એમ કહેવાતી. તો આજે પણ એ એવી જગ્યા ઉપર જઈએ તો પણ આપણે પણ એમ થાય કે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. તો આવી જે દ્વારકાને પણ અહીંયા વિનોદ જોશીએ લેવાનો પ્રયત્ન કરશો કે જે ગુજરાતનું ખરેખર ગૌરવ વધારી શકે છે. તો હું એવો ગુજરાતી છું કે દુહાની સંતની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન, મીરાની કરતાર હું જ, હું નિત્ય એક આખ્યાન. એટલે કે છે વિજાનંદનું હું જંતર, હું નરસેની પર ભાતી, હું એવો ગુજરાતી. તો અહીંયા કે છે દુહાસંદની રમઝટ, આપણે ગુજરાતની અંદર જો એમાં દુહાસંદ છે, આ દુહાસંદ અતિ પ્રિય છે, તો દુહાસંદની હું રમઝટ બોલાવતો હોય, હું ભગવું ભગવું ધ્યાન ધરતો હોય, અને એવા જ અહીંયા જાણે એક એક જે આપણી જે ગુજરાતની જે વિશેષતાઓ છે આ વિશેષતાઓને અહીંયા વર્ણન કરવાનો વિનોદ જોશીએ પ્રયત્ન કર્યો છે. તો મીરાની કરતાળ હું, મીરાબાઈને પણ જેમ એમ કહેવાય છે કે મીરાબાઈનો અંત સમય તેણે ગુજરાતીની અંદર, આમ તે મેવાડના હતા રાજસ્થાનના, પણ અંતે એમની જે મીરાબાઈ છે તેણે દ્વારકાની અંદર આવીને વસવાટ કરેલો, એટલા માટે એની જે મીરાની જે કરતાળ છે ને એ પણ અતિ પ્રખ્યાત છે, પ્રચલિત છે. એટલે અહીંયા મીરાબાઈને પણ સાથે લેવાનો પ્રયત્ન કર્યો, હું નિત્ય એક આખ્યાન, હું એ આપણું જીવન જે આ ગુજરાત છે ને એ એક આખ્યાન સ્વરૂપે છે. વિજાનંદનું જંતર, શ્રેણી વિજાનંદનું પણ આપણે નામ સાંભળ્યું છે કે જે શુદ્ધ પ્રેમ માટે જે પોતાનું જીવન સમર્પિત કરેલું એવું આ વિજાનંદ, એનું જંતર, જંતર જે વગાડતો, જંતરનું જુવાન એવું છે, આપણે ગુજરાતી ફિલ્મો પણ એક છે જંતર જુવાન. તો વિજાનંદ, શ્રેણી વિજાનંદ જે આપણા સૌરાષ્ટ્રની અંદર પણ થઈ ગયેલા, એવા આ વિજાનંદનું જંતર પણ હું શું કે. નરસિંહાની પ્રભાતી, પ્રભાતી એટલે પ્રભાતિયા, નરસિંહા મહેતાને જે નરસિંહ મહેતા આપણે જે જૂનાગઢની અંદર થઈ ગયા, આ નરસિંહ મહેતાના જે પ્રભાતિયા છે ને આ પ્રભાતિયા પણ અતિ પ્રચલિત હતા. તો અહીંયા વિનોદ જોશી એ પણ સાથે ગુજરાતની જે વિશેષતાની અંદર જેનો ભાગ ભજવો છે એવા વ્યક્તિઓને પણ મીરાબાઈ છે, દુહાસંદો છે, વિજાનંદ છે, નરસિંહ મહેતાના જે પ્રભાતિયાઓ છે આ બધાને લેવાનો પણ પ્રયત્ન કર્યો. તો કહેશે કે હું એવો ગુજરાતી છું, એટલે અહીંયા મને એક ગુજરાતી હોવાનું જે ગૌરવ અનુભવી શકાય છે હું એવો છું કે. ત્યાર પછી જોઈએ હું ગાંધીનું મૌન, હું જે સરદાર તણી હું શું હાક, હું જે સત્યનું આયુધ જેની દિગ્દિગ્ધમાં ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર સુરની તાણી તાતી, હું એવો ગુજરાતી. હવે જો અહીંયા આગળ આપણે સંતો મહંતો જે છે, સંતો જે આ ધરતી ઉપર, ગુજરાતની ધરતી ઉપર જે પણ થઈ ગયા એવાને પણ અહીંયા વિનોદ જોશીએ વાત કરવાનો પ્રયત્ન કર્યો,
तो हवे जे आपड़ा देश ने जे आजादी करी अने एमना जे नो मुख्य फारो भिजवो एवा हूँ गांधी नु मौन जेने आपड़े राष्ट्रपिता कहीए छीए अने आखा विश्वनी अंदर पण जेमनुं नाम कही शकाय सत्य अहिंसा माटे जे पोतानुं जीवन आखू समर्पित करेलू आ देश माटे એવા ગાંધીનું મૌન હું છું અને હું જ સરદાર તણીશું હાક અને જેમ સરદારની જે હાક કહી શકાય સરદારનું જેમ ગર્જનાઓ કહી શકાય એવી ગર્જનાઓ પણ હું જ શું કે એટલે અહીંયા સરદાર પોતે જેમ એમની જે હાકથી જેમને અનેક રજવાડાઓને જેને એકત્રિત કર્યા અને એ એમની પોતાની જે કુને જે નીતિ છે આ નીતિને કારણે એમ કહી શકાય એમની જે હાકળ છે ને એ હાકળ પણ બહુ ઘણું બધું આપણા દેશને જે આઝાદી કરવા માટે એમનો ફાળો રહેલો છે. તો એવા ગાંધી અને સરદારની પણ અહીંયા વાત કરવામાં આવી છે. હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગત માં ધાક, સત્યરૂપી હું જ પોતે જ એવો જે ખરેખર પોતાનું જીવન સમર્પિત કરેલું છે એવા અહીંયા અનેક વ્યક્તિઓને પણ એમને પોતે વિનોદ જોશીએ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે સત્યરૂપી આ જે ગુજરાત છે આ ગુજરાતની ધરતીને અહીંયા જે એની વિશેષતાઓથી ભરેલું છે, રળિયામણું છે, આ ગુજરાત છે એ સંતોની સુરવીરોની જે ભૂમિ છે, સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિઓને જે આ ગુજરાતને જે પ્રજા હાંસવી રાખી છે એવી સાંસ્કૃતિક વિરાસતને અહીંયા પણ વાત કરવાનો એનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ જોઈએ તો હું મારી માટી માટીનો જાયો હું ગુજર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર, હું કેવર હું હોવ છતાં હું સદા હોઉં મહાજાતિ, હું એવો ગુજરાતી. ત્યારબાદ જોઈએ તો હું એ માટીનો જાયો છું, હું આ એ વ્યક્તિ છું કે જે અહીંયા ગુજરાતની ધરતીની અંદર જન્મ લઈને ખરેખર પોતાનું જીવનને એક ધન્યતા અનુભવે છે. આ એવી જે ધરતી ઉપર અવતાર મારો થયો છે કે જ્યાં ખરેખર મને ધન્યતા અનુભવી શકાય. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર, અને ભારત માતા જેમ મારી ઉપર આશીર્વાદ આપતા હોય કારણ કે એના હૃદયની અંદર સમાયેલું આ એક ગુજરાત ભારતનું એક એક એવું વિસ્તારની અંદર આવેલું છે એટલે કે અહીંયા જે હરેક વસ્તુની અંદર એમાં સમાયેલું છે. તો એવી ગુજરાતી હોવાનું જેમ પ્રાદેશિક અભિમાન નહીં પણ ભારત માતાનો એક અંશ છું અને અંશ હોવાનો જે ગૌરવ સાથે જે અહીંયા વિનોદ જોશીએ જે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે, હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ, હું ભલે એક છું પણ એક એવો વ્યક્તિ છું કે જે મહાસત્તાની અંદર જે મહાવ્યક્તિ તરીકે પણ મારી જે કલ્પના થઈ શકે એવો હું આ એક ગુજરાતી છું. એટલે મને અહીંયા ગુજરાતી હોવાનો મને જે ગર્વ છે આ ગર્વને હું અહીંયા વિનોદ જોશીએ જે વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્નને ખરેખર જે અલગ અલગ રૂપે ગુજરાતની ગુજરાતી હોવાનો જે ગૌરવ છે આ ગૌરવને અહીંયા વ્યક્ત કરવાનો એનો પ્રયત્ન કર્યો હતો અને હરેક વસ્તુને એને સાથે લઈને નદીઓ છે, પહાડો છે, રણ છે, જંગલ છે, સમુદ્ર છે, સુરવીરો છે, ગાંધી સરદાર એટલે સંતો મહંતો આવા બધા વ્યક્તિઓને સાથે લઈને જે એક ગુજરાતની જે એક વિશેષતાઓ છે આ વિશેષતાઓને અહીંયા વ્યક્ત કરવાનો જે પ્રયત્ન કર્યો હતો ખરેખર એમ કહી શકાય એક ગુજરાતી હોવાનું પણ આજે આપણે પણ એક ગૌરવ થઈ શકે, આપણી પણ આજે એક સાતી ગદગદ ફૂલી શકે કે હું આ એ ગુજરાતીની અંદર જે મારો જન્મ થયો છે અને એ જન્મને લીધે ખરેખર હું ગૌરવ લઈ શકું એવી આ ધરતીની અંદર જે વિનોદ જોશીએ જે આ કાવ્ય આપવાનો પ્રયત્ન કર્યો એ પ્રયત્નને અહીંયા આપણે જે ગુજરાતની વિશેષતાઓ છે વિશેષતાઓની સાથે અહીંયા પૂર્ણ કરીશી. જય જય ગરવી ગુજરાત.